મહાશિવરાત્રીના પાવન પર્વ દિવસે ભાવી ભક્તોની ભીડ ઉમટી હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મોટું નિવેદન, લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 સીટથી જીતશે. દેવાધિદેવના વિશેષ પૂજનનો દિવસ એટલે મહાશિવરાત્રીનું પર્વ. આજના દિવસે ભાવિક ભક્તજનો વહેલી સવારથી ગીર સોમનાથ ખાતે આવેલા સ્વયંભૂ મહાદેવ સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડ્યા હતા. સોમનાથ ઉપરાંત પણ રાજ્યભરના શિવાલયોમાં શિવરાત્રીની વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું છે. સોમનાથના માર્ગો જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યા. એટલું જ નહીં, સોમનાથ આવતા વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધો અને દિવ્યાંગો સરળતાથી આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનશે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. સાથે જ નેતાઓ પણ આજે મહાશિવરાત્રીના દિવસે સોમનાથ દર્શનનો લાભ લીધો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ દાદાના દર્શન કર્યા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોમનાથ દાદાની હારી પર અવિરત કૃપા છે અને મેં પ્રાર્થના કરી છે કે આવનારી લોકસભાની ચૂંટણીના 400 દિવસ બાકી છે અને ભાજપ ફરી લોકસભાની ચૂંટણીમાં 400 સીટ જીતીને ભવ્ય વિજય થાય તેવી મેં સોમનાથને પ્રાર્થના કરી છે. તો બીજી બાજુ મહાશિવરાત્રીના પાવન તહેવારને લઈ સોમનાથ મંદિર ખાતે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે અને મંદિરમાં ભારે ભીડ હોય છે, જેને લઈને ગીર સોમનાથ પોલીસ દ્વારા પણ સુચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મંદિરમાં લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. 24 કલાકમાં 300 જેટલા સુરક્ષાકર્મીઓ મંદિર પતંગ તેમજ બહારથી આવતા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે અને ત્યાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારથી જ શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરવા મોટી મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા હતા અને શિવમય બન્યા. સોમનાથમાં પણ મહાશિવરાત્રીનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે મહાશિવરાત્રી પર્વને લઈ સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી લઈ સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. તો દિવસ દરમિયાન 4 પ્રહરની વિશેષ પૂજા આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખી યાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાદ્યપૂજન, શોભાયાત્રા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. સોમનાથ દાદાની કૃપા છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં 400 દિવસ બાકી છે અને 400 સીટ પ્રાપ્ત કરીને આગામી 5 વર્ષ ભારત હજુ ખૂબ ને ખૂબ પ્રગતિ કરે એ પ્રકારે અમે ભગવાન પાસે પ્રાર્થના કરીશું અને આવનારા 5 વર્ષ 24ની ચૂંટણીમાં ફરીથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને અને દેશ તે ખૂબ આગળ વધારે